સ્પામ કોલ સતત વધી રહ્યા છે દરરોજ ઓછામાં ઓછા ચારથી પાંચ બિનજરૂરી કોલ આવે છે ક્યારેક બેંક લોન તો ક્યારેક વીમો તમામ પ્રકારના કોલ પરેશાન કરતા હોય છે ઘણા લોકો ટ્રુ કોલર એપની મદદથી કોલ આવ્યા બાદ નંબર બ્લોક કરી દે છે પરંતુ પછી નવા નંબર પરથી કોલ આવવા લાગે છે આવી સ્થિતિમાં સમસ્યા પૂરી થવાનું નામ નથી લેતી આ સમસ્યાના ઉકેલ માટે ટ્રાયે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને આદેશ જારી કર્યો છે તેમણે કંપનીઓની વપરાશકર્તાઓ માટે ડીએનડી સેવા શરૂ કરવા કહ્યું છે સરકારે ડીએનડી સેવાને ખૂબ જ સરળ બનાવી છે ડીએનડી સેવા બે રીતે શરૂ કરી શકાય છે એક એસએમએસ અને બીજો કોલ આ બે સરળ રીતે ડીએનડી સેવા ચાલુ કરી શકાય છે એસએમએસ દ્વારા ડીએનડી સેવા કેવી રીતે સક્રિય કરવી તો એસએમએસ માટે તમારે મેસેજિંગ એપ પર જવું પડશે સ્ટાર્ટ ઝીરો ટાઈપ કરવાનું રહેશે અને વન નાઇન ઝીરો નાઇન પર મેસેજ મોકલવાનો રહેશે આમ કરવાથી ડીએનડી સેવા સક્રિય થઈ જશે આ ઉપરાંત તમે કોલ કરીને પણ ડીએનડી સેવા સક્રિય કરાવી શકો છો ડાયલ એપ ખોલો ડાયલ એપ પર વન નાઇન ઝીરો નાઇન પર કોલ કરો તમારે કેટલીક સૂચનાઓનું પાલન કરવું પડશે અને આ કર્યા બાદ ડીએનડી સેવા સક્રિય થઈ જશે તો આ રીતે તમે ડીએનડી સેવા શરૂ કરીને બિનજરૂરી કોલ્સ બંધ કરી શકો છો